પ્રકરણની શરૂઆતમાં આપણે ઓસ્ટ્રેડની વાત વિચારશું. મિત્રો, કદાચ ઓસ્ટ્રેડની વાત તમે ધોરણ 10માં સાંભળી હશે. ઓસ્ટ્રેડ એક વિજ્ઞાન શિક્ષક હતા. તે પોતાના બાળકોને પ્રયોગશાળામાં ઓહમનો નિયમ બતાવી રહ્યા હતા. ઓહમનો નિયમ બતાવતી વખતે ટેબલ પર રાખેલ ચુંબકીય ક્ષય જ્યારે જ્યારે પ્રવાહ પસાર કરતા ત્યારે ત્યારે ચુંબકીય ક્ષયનું કણાવર્તન થતું. આ જોઈ તેમને આશ્ચર્ય થયું અને એમણે અવલોકનો કર્યા અને ત્યારબાદ દર્શાવ્યું કે વિદ્યુત પ્રવાહની એટલે કે વિદ્યુત ક્ષેત્રને લીધે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય છે. ચલો આ વાતને આપણે થિયરી રૂપે સરસ રીતે સમજીએ. તો મિત્રો, આપણે પ્રશ્ન જોઈશું. ઓસ્ટ્રેડનો અવલોકન જણાવો. આપણે જોઈ શકીએ આકૃતિમાં બે પરિપથ છે, આકૃતિ એ અને આકૃતિ બી. આકૃતિ એની અંદર ખુલ્લી કળ છે એટલે કે પરિપથ બંધ છે. તો આ કન્ડિશનમાં ચુંબકીય ક્ષયનું કોણાવર્તન કઈ દિશામાં છે? ઉત્તર દક્ષિણ દિશામાં છે. હવે જ્યારે અહીં આપણે પ્રવાહ પસાર કરીએ છીએ એટલે કે સ્વિચ ઓફ કરીએ છીએ, મીન્સ કળ નાખીએ છીએ એટલે કે પરિપથ ક્લોઝ થાય છે, બંધ થાય છે, એટલે કે ચુંબકીય ક્ષય જોશો તો એની દિશા બદલે છે. આમ જોઈ શકાય છે કે જ્યારે પ્રવાહ પસાર થતો નથી ત્યારે ચુંબકીય ક્ષય એની મૂળ દિશામાં હોય છે, પણ જેવો પ્રવાહ પસાર થાય છે એટલે એની દિશા બદલે છે. થિયરીમાં દર્શાવેલ મુદ્દાઓ જોઈએ. વાહક તાર પાસે ચુંબકીય ક્ષય રાખેલ છે. આ ચુંબકીય ક્ષય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર છે. સ્વિચ દબાવતા પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબકીય ક્ષયનું કોણાવર્તન તારને કેન્દ્ર તરીકે ગણતા તેને લંબ સમતલમાં રહેલ કાલ્પનિક વર્તુળના સ્પર્શક રૂપે હોય છે, જે આકૃતિ એમાં દર્શાવેલી છે. અહીં ક્ષય તારને ખૂબ જ નજીક હોવાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અવગણી શકાય. જો પ્રવાહની દિશા ઉલટાવીએ તો ક્ષયનું ચુંબકીય કોણાવર્તન પણ ઉલટાઈ જાય છે, જે આકૃતિ બીમાં દેખાય છે. આમ પ્રવાહ વધારતા અથવા ચુંબકીય ક્ષયને તારની નજીક લાવતા આપણે જોઈ શકીએ કે ગતિમાન વિદ્યુત ભાર અથવા પ્રવાહ આસપાસના અવકાશમાં ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ થિયરીની અંદર પ્રવાહની દિશા ઉલટાવેલ છે તે થકી ચુંબકીય ક્ષયનું કોણાવર્તન બદલાય છે એવું દર્શાવેલું છે. તો આના પરથી બી આપણે સમજી શકીએ કે જ્યારે કોઈ પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઓસ્ટ્રેડના અવલોકન બાદ વિદ્યુત ચુંબકત્વ અંગે વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન જણાવો. ઓસ્ટ્રેડના અવલોકન બાદ વૈજ્ઞાનિકોએ નીચે મુજબના સંશોધન કર્યા. ઈસવીસન 1864માં જેમ્સ મેક્સવેલ વિદ્યુત અને ચુંબકત્વ જે નિયમોનું પાલન કરે છે તે નિયમો તપાસ્યા. ત્યારબાદ એવી અનુભૂતિ કરી કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. મેક્સવેલ પછી હર્ટ્ઝે રેડિયો તરંગની શોધ કરી. 19મી સદીના અંત ભાગમાં જગદીશચંદ્ર બોઝ તથા જી માર્કોનીએ આ રેડિયો તરંગો ઉત્પન્ન કરી બતાવ્યા. 20મી સદીમાં વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરવા વિવર્ધિત કરવા તેનું પ્રસાર અને પરખ તેમની હાજરીની નોંધ કરવા માટેના સાધનો શોધના કારણે અશક્ય બન્યું હતું. એટલે ઓસ્ટ્રેડના અવલોકન બાદ વિદ્યુત અને ચુંબકત્વ અંગે ઘણા સંશોધન જોવા મળેલા છે. વિદ્યુત પ્રવાહ ધારિત તારના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે દર્શાવતો બીજો પ્રયોગ ગણાવો. એક સુરેખ લાંબા વિદ્યુત ભારિત તારને પુસ્તકના પાનાના પૃષ્ઠની લંબરૂપે મૂકેલો છે. પુસ્તકના પાનાના સમતલ આકૃતિ એ અને બીમાં દર્શાવ્યા અનુસાર તારની આજુબાજુ ગોળાકારમાં ચુંબકીય ક્ષયને મૂકતા તેમના ભ્રમણ દર્શાવ્યા છે. આમાં વાત ખબર પડી કે
अगर आ पुस्तक छे તો આ પુસ્તકના પાનાને લંબ રૂપે એટલે કે આમ આપણે એક તાર મૂકેલું છે જેમાં વિદ્યુત પ્રવાહ ગતિ કરે છે, પછી એની આસપાસના વિસ્તારમાં હોકાયંત્ર આવે. નાનું મસ્તું તમે જોયું હશે કદાચ, આવું હોય ચુંબકીય હોય એને આપણે કંપાસ કહીએ છીએ. એ કંપાસને એને આના ઉપર મૂકીએ તો એની દિશા જે છે આમ ગોળ ગોળ પુસ્તકના પાના પર ગોઠવાઈ જશે. તો આ પ્રકારની આ રચના છે. જો એ પુસ્તકના પાનાને અંદર જતી દિશામાં હોય તો તેની આકૃતિ આવી આવશે, અને જો પુસ્તકના પાનામાંથી બહાર આવતી દિશામાં છે તો એની આકૃતિ આવી આવશે. આગળ જોઈએ. હવે આગળમાં વધુમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પાનાના પૃષ્ઠમાંથી બહાર પુસ્તકના પાનામાંથી બહાર આવતી દિશામાં હોય તો આકૃતિ એક અનુસાર ચુંબકીય સોયનું કણાવર્તન થાય, જે આપણે આકૃતિમાં દર્શાવેલ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર. અને જ્યારે એ પુસ્તકના પાનાને અંદર જતી દિશામાં હશે તો તે આકૃતિ બી મુજબ હશે. આમ આકૃતિઓ ચુંબકીય સોયને એક ભાગ ઘટ્ટ કર્યો છે તે તેનું ઉત્તર ધ્રુવ છે, અને બીજો ભાગ ઝાંખો કરેલો છે. જો પાનાના તારની આસપાસ લોખંડનો ભૂકો અસ્તવ્યસ્ત મૂકેલો હોય તો જ્યારે તારમાંથી પ્રવાહ પસાર થાય તે એટલે કે જેઓ પાના પર આપણે ચુંબકીય લોખંડનો ભૂખો એટલે કે એક પાનો લઈએ પેજ, અને એ પેજની ઉપર આપણે બહુ બધી લોખંડની ભૂખી મૂકી દઈએ, અને એના ઉપર કે એના નીચે અગર ચુંબકીય સોય મૂકશું તો એ બધા જેટલા બી કાગળ પરના બિંદુઓ છે તે બધા બિંદુઓ કેવા ગોઠવાશે? વર્તુળાકાર કક્ષામાં. એટલે કે અગર ગજ્જો ચુંબક હશે તો એ ગજ્જા ચુંબકની જેમ બધા આસપાસ ગોઠવાઈ જશે વર્તુળાકારમાં. આમ તે પ્રયોગ તમે જોયો જ હશે. આમ આ પ્રયોગ પરથી એવો નિર્ણય થાય જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયેલું હોવાથી એની આસપાસના વિસ્તારમાં આવી રીતે ચુંબકીય સોય એટલે કે લોખંડની ભૂકી વર્તુળાકારમાં ગોઠવાઈ જશે જ્યારે આવું વિદ્યુત પ્રવાહધારિત તાર પસાર થાય ત્યારની વાત છે. પૃષ્ઠમાંથી બહાર આવતા અને અંદર દાખલ થતા વિદ્યુત પ્રવાહની વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દર્શાવવાની પ્રણાલિકા જણાવો. આ માત્ર ક્વેશ્ચન સમજવા માટે જ છે. હવે પૃષ્ઠમાંથી બહાર આવતો વિદ્યુત પ્રવાહ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રને ટપકા ડોટ વડે દર્શાવવામાં આવે છે, અને જો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય હોય એટલે કે અંદર જતી દિશામાં હોય તો ક્રોસ. એનો મતલબ સમજ પડી? સમજો કે વિદ્યુત પ્રવાહ ઉપર જતી દિશામાં છે, વિદ્યુત પ્રવાહ ઉપર જતી દિશામાં છે આમ છે, તો ત્યારે એક ડોટ મૂકવામાં આવે છે. એટલે કે એક ડોટ પુસ્તકના પાનાને અંદર જતી દિશામાં હોય છે, આ ઉપર જતી દિશામાં. હવે જો એ પુસ્તકના પાનાને બહાર જતી દિશામાં અરે પુસ્તકના પાનાને અંદર જતી દિશામાં હોય તો ત્યારે એની ઉપર આવો નિશાન કરવામાં આવે જે આપણે જોઈ શકીએ છીએ. આમ ડોટની નિશાની જો બહાર આવતા દિશામાં પ્રવાહ હોય તો, અને પ્લસની નિશાની જ્યારે અંદર જતી. એક સીધો ઉદાહરણ આપું તમને, તો તમે સ્ક્રૂ જોયો હશે. સ્ક્રૂ સ્ક્રૂના માથાળાની ઉપર આવો નિશાન હોય જ છે. તો તમે એ જો સ્ક્રૂને બરાબર જુઓ તો એ સ્ક્રૂના ઉપરના ભાગમાં વધતા હોય તો ત્યારે પુસ્તકના પાનાને અંદર જતી દિશામાં, અને જો એ સ્ક્રૂને આપણે ઉપરની તરફથી જોઈશું તો એક બિંદુ જેવું દેખાવાનું,
તો તે બહાર આવતી દિશામાં. તો આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે પુસ્તકના પાનાને અંદર જતી દિશામાં તો આ નિશાન આવશે, અને જો પુસ્તકના પાનાને બહાર જતી દિશામાં તો ડોટ નિશાન આવશે. તો આ સમજ ખાતર છે આપણે, આટલું તો આપણને જ્ઞાન હોવું જ જોઈએ. અને પછી જ્યારે સ્ક્રૂને આપણે ફેરવીએ છીએ તો તે તેના ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન પણ બતાવે છે. વિદ્યુત ક્ષેત્ર અને તેનો ઉદ્ગમ તથા ચુંબકીય ક્ષેત્ર અને તેના ઉદ્ગમની સમજૂતી આપો. તો વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ એ વિદ્યુત ભાર છે. ધારો કે ક્યૂ સ્થિર વિદ્યુત ભાર હોય તો તેની આસપાસ ક્યૂના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બરાબર કે ક્યૂ અપોન આર સ્ક્વેર આર કેપ થાય. કે એટલે 1/4π0, તો ક્યૂ ઇન્ટુ આર કેપ અપોન આર સ્ક્વેર થશે. વિદ્યુત ક્ષેત્ર ઈ અન્ય ક્યૂ વિદ્યુત ભાર પર ક્ષેત્રના લીધે લાગતું બળ એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યૂ ઇન્ટુ ઈ. હવે ઈ એટલે તો કે ક્યૂ અપોન આર સ્ક્વેર, તો કે ક્યૂ ક્યૂ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ થશે. આમ વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે. વિદ્યુત ક્ષેત્ર ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે તથા તે તાક્ષણ ઉદ્ભવતું નથી અને વહન માટે ચોક્કસ સમય લે છે. એટલે કે તે જ સમયે તે ઉદ્ભવતું નથી, પરંતુ એના વહન માટે સમય પણ માંગે છે. તે અવકાશના દરેક સ્થાન પર આધારિત છે પણ સમય સાથે બદલાઈ શકે છે, એટલે કે સમયનું વિધેય છે. સદિશ રાશિ બી છે. આ પ્રકરણમાં આપણે ધારીશું કે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું નથી. આપણે અહીંયા ધારવા ખાતર વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું નથી અચળ લઈશું. જો એક કરતાં વધારે વિદ્યુત ભારોને કારણે કોઈ એક બિંદુ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બધા વિદ્યુત ભારોના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે છે. એટલે કે બધા વિદ્યુત ક્ષેત્રનો એટલે સંપાતવાના સિદ્ધાંતનો ઉપયોગ કરશો. સદિશ ઈ બરાબર E1 વત્તા E2 વત્તા E3, એટલે બધા વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે. સંપાતવાના સિદ્ધાંતનો ઉપયોગ કરશો. પરીક્ષણ વિદ્યુત ભારની મદદથી વિદ્યુત ક્ષેત્ર એફ ઇઝ ઇક્વલ્સ ટુ Q0 ઇન્ટુ E, જ્યાં Q0 એ પરીક્ષણ વિદ્યુત ભાર છે. ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેમજ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. જ્યારે વિદ્યુત ભાર ક્યૂ ગતિ કરે છે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ એટલે કે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે, અને જ્યારે વિદ્યુત પ્રવાહની ગતિ થાય છે ત્યારે ત્યાં ચુંબકીય ક્ષેત્ર બી ઉદ્ભવે છે. ચુંબકીય ક્ષેત્ર એક સદિશ રાશિ છે અને તે અવકાશના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય, તેમજ સમય પર આધારિત હોઈ શકે છે. એક કરતાં વધારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમોના લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રના સદિશો સરવાળો કરવાથી તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મળે છે, એટલે કે તે સંપાતપ્રાના સિદ્ધાંતને અનુસરે છે. આમ આપણે વિદ્યુત ક્ષેત્ર અને તેના ઉદ્ગમ તથા ચુંબકીય ક્ષેત્રની સમજૂતી મેળવી શકીએ છીએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વીડી વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર મેળવો. ચાલો એ આડછેદમાંથી વી વેગથી ગતિ કરતા ક્યૂ વિદ્યુત ભારથી રચાતો પ્રવાહ નીચે પ્રમાણે રજૂ કરી શકાય. આઈ ઇઝ ઇક્વલ્સ ટુ NA ઇન્ટુ QV. તો IDL સદિશ બરાબર આપણે L સદિશ જે છે DL સૂક્ષ્મ વિદ્યુત ભાર લઈએ છે, કોઈ આપણે વાહક તાર હોય તેના પરથી એક સૂક્ષ્મ ખંડનો DL જેટલા ખંડનો વિચાર કરીએ કે જેની અંદર I જેટલો પ્રવાહ વહે છે, તો I ઇન્ટુ DL બરાબર NAQDL. IDL પ્રવાહખંડને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકતા તેના પર લાગતું બળ DF બરાબર IDL ક્રોસ B જેટલું થશે. IDLની કિંમત મૂકીએ NAVQ ઇન્ટુ DL ક્રોસ સદિશ B. હવે સદિશનું નિશાન જે છે તે આપણે DLની જગ્યાએ Vને આપીએ છીએ, તો DF ઇઝ ઇક્વલ્સ ટુ NAQDL ઇન્ટુ V ક્રોસ B. હવે
ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતો ચુંબકીય બળ એફ ઇઝ ઇક્વલ્સ ટુ ડીએફ બાય આપણે કોના થકી લઈએ છીએ ક્યુ વિદ્યુત ભાર થકી તો ડીએફ બાય એન એ ડીએલ તો સૂત્ર શું બની ગયું એન આપણે અગર કેન્સલ કરી નાખીએ અમુક પદો તો એક એન એન કેન્સલ થાય એ એ કેન્સલ થાય ડીએલ ડીએલ કે તરીકે હું બચું ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી આ ચુંબકીય બળ માટેનું સૂત્ર બને છે જ્યાં એનો વી ચુંબકીય ક્ષેત્ર બી અને ક્યુ વિદ્યુત ભાર વડે દર્શાવી શકાય છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વી વ્યક્તિ ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર છે ડાયરીમાં નોંધ કરી લઈશું ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા બળની લાક્ષણિકતાઓ લખો તો બીમાં વી વેગથી ગતિ કરતા ક્યુ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર આપણે આગળની થિયરીમાં જોઈ આવ્યા શું છે એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી સદિશ ગુણાકાર છે તો લખી શકાય ક્યુ વી બી સાઇન થીટા મૂલ્ય તો લાક્ષણિકતાઓમાં કઈ કઈ લાક્ષણિકતાઓ કહી શકાય તો નંબર એક ચુંબકીય બળ ક્યુ વી અને બી ના મૂલ્ય પર આધારિત છે ઋણ વિદ્યુત ભાર લાગતું બળ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની વિરુદ્ધમાં દિશામાં હોય છે એટલે કે બંને માટે દિશાઓ જુદી જુદી હોય છે બીજો મુદ્દો એફ એમ ક્યુ વી બી સાઇન થીટા એ એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી એટલે કે એફ એમ બરાબર ક્યુ વી બી સાઇન થીટા વી અને બી ચુંબકીય ક્ષેત્રનો સદિશ ગુણાકાર છે જો થીટા ઝીરો હશે કે 180 હશે તો બળ શૂન્ય થશે બંને માટે અગર થીટા 90 ડિગ્રી હશે તો મહત્તમ હશે તો એના માટે આપણે મહત્તમ લઈશું ચુંબકીય બળ વેગ અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને લંબરૂપે લાગે છે અને તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી એટલે કે જો સ્ક્રૂ જમણી તરફ ફેરવીએ તો અંદર જતી દિશામાં અને બહાર તરફ ફેરવીએ તો બહાર જતી દિશામાં આમ ધન વિદ્યુતભાર માટેની આકૃતિ બી એ ઋણ વિદ્યુતભાર માટેની છે આપણે જોઈ શકીએ આકૃતિ એ એ ધન વિદ્યુતભાર માટે છે અને બી એ ઋણ વિદ્યુતભાર માટે છે ત્રીજું જો વિદ્યુતભાર ગતિ કરતો જ ન હોય તો વી ઝીરો થઈ જાય તો ક્યુ ઇન્ટુ વી બી સાઇન થીટા પરથી તો આપણે શું કહેવાના એફ એમ ઝીરો આમ ગતિમાન વિદ્યુતભારો જ ચુંબકીય ક્ષેત્રમાં બળ અનુભવે છે પણ સ્થિર વિદ્યુતભારો બળ અનુભવતા નથી એટલે કે સ્થિર વિદ્યુતભારો માટે લાગુ પાડી શકાય નહીં સ્થિર વિદ્યુતભાર હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં કરી શકે જો એ ગતિમાન હશે વિદ્યુતભાર તો જ એ વિદ્યુત પ્રવાહ અને સાથે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને એકમ લખો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય એફ ઇઝ ઇક્વલ્સ ટુ બી ક્યુ વી સાઇન થીટા છે તો બી બરાબર એફ અપોન ક્યુ વી સાઇન થીટા થાય જો ઉપરના સૂત્રમાં ક્યુ બરાબર એક કુલમ વી બરાબર એક મીટર પર સેકન્ડ થીટા 90 લઈએ તો બી બરાબર એફ થાય તો આ પરથી વ્યાખ્યા શું બનશે ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે ક્ષેત્રને લંબરૂપે એટલે થીટા 90 થઈ ગયું એકમ વેગથી એટલે વેગ બરાબર એક મીટર પર સેકન્ડ થઈ ગયું એકમ વિદ્યુત ભાર એટલે એક કુલમ થઈ ગયું પર લાગતા ચુંબકીય બળને એટલે કે એફને ચુંબકીય ક્ષેત્ર તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે હવે ચુંબકીય ક્ષેત્રના એકમની વાત કરીએ તો બી અપોન ક્યુ વી સાઇન થીટા એફ એટલે એક ન્યૂટન ક્યુ એટલે એક કુલમ એક મીટર પર સેકન્ડ તો એક ન્યૂટન ભાગ્યા એક કુલમ પર સેકન્ડ ઇન્વર્સ બરાબર છે ને મીટર તો ઇન શોર્ટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કેમ કે છેદનો છેદ અંશ તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર કુલમ ઇન્ટુ મીટર થાય અથવા એને અગર કુલમ પર સેકન્ડને આપણે એમ્પિયર કહી દઈએ તો આમ પર બની શકે ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર
આ બી બની શકે છે એકમ. અને ઇન શોર્ટ, ટેસ્લા નામના વૈજ્ઞાનિક પરથી એને એક ટેસ્લા બી કહે છે. બીજું, એક ગોસ બરાબર 10^-4 ટેસ્લા થાય. આ એક સંબંધ છે, એક ટેસ્લાની સંજ્ઞા કેપિટલ ટી છે. તો આ રીતે આપણે આ પરથી ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા નિરૂપિત કરી શકીએ અને તેનો એકમ પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો એનો એકમ યાદ રાખવાનું છે અને વ્યાખ્યા, બે વસ્તુ, એકમ અને વ્યાખ્યા આ પરથી આપણે તૈયાર કરી શકીએ છીએ. આ પછી આપણે લોરેન્સ બલ્બ વિશે બીજા લેક્ચરમાં શીખશું. ત્યાં સુધી આજના પ્રથમ લેક્ચરની બધી જ વિગતો નોંધ કરી લેવી, સમજ મેળવી લેવી અને ડાયરીમાં પણ સૂત્ર લખી લેવા આજના. ઓકે, આવતીકાલે આપણે બીજા લેક્ચરમાં લોરેન્સ બલ્બ વિશે અભ્યાસ કરવાના છીએ.